राजकोट જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપે સત્તા જાળવી રાખવા અપક્ષ ઉમેદવારનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે। ઉપલેટા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 8 સીટ અને ભાજપ પાસે 8 સીટ અને અપક્ષ પાસે 2 સીટ છે। ત્યારે આજ રોજ ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। ગત ટર્મમાં ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હતું ત્યારે તેને હવે 2.5 વર્ષ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। ત્યારે ભાજપ દ્વારા સત્તા જાળવી રાખવા માટે અપક્ષનો ટેકો લીધો હોવાનું જોવા મળી આવ્યું છે। ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અપક્ષમાંથી ચૂંટણી જીતેલા પ્રવીણાબેન હુંબલ ચૂંટાયા તો ભાજપના સભ્યોએ પ્રવીણાબેન તરફ મતદાન કરતા પ્રવીણાબેન હુંબલ ઉપલેટા તાલુકા પંચાયતના નવ પ્રમુખ બન્યા હતા। જ્યારે ઉપપ્રમુખ તરીકે જયશ્રી ભાલોડિયા અને કારોબારી ચેરમેન તરીકે વનરાજ સાવલિયા ભાજપમાંથી ચૂંટણી જીતેલા ઉમેદવારો ચૂંટાયા હતા। કોંગ્રેસના 8માંથી 3 સભ્યો ગેરહાજર રહેતા ભાજપે અપક્ષને ટેકો આપી સત્તા જાળવી રાખી હતી। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ મેન્ડેટ પ્રવીણાબેન પિયુષભાઈ હુંબલ પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન પ્રકાશભાઈ ભાલોડિયા બંનેની વરણી થઈ છે। રાજકોટ જિલ્લા દ્વારા 9 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત, 1 નગરપાલિકા, સમગ્ર જગ્યાએ રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે વિજય પ્રાપ્ત થયો છે અને સર્વાંગી વિકાસ તાલુકાનો સૌને સાથે રાખી અને તમામ પ્રમુખ ઉપપ્રમુખોને અમે શુભેચ્છા સાથે આજે એમની વરણી થઈ છે અને જેને 2.5 વર્ષ જેને શાસન ચલાવ્યું છે જે પ્રમુખ ઉપપ્રમુખને એને પણ સારી કામગીરી કરી છે 2.5 વર્ષ માટે, તો એમને અમે ખૂબ ખૂબ શુભકામના સાથે, બસ એટલું મારી ભારત માતા કી જય। આજે તો અમારે તો પાર્ટીના 9 સભ્યો હાજર હતા, પણ સામેની પાર્ટીના 3 સભ્યો એવું મને જાણવા મળ્યું કે ગેરહાજર હતા, બરાબર, અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને બેન પ્રમુખ સ્થાને સંચાલન કર્યું છે। જે ભારતીય જનતા પાર્ટી છે પરિવારની દ્રષ્ટિએ જે 80 વર્ષના શાસનમાં અમે સાથે સર્વેના વિકાસના કામો કર્યા છે, અમારી ભાજપની ટીમ છે એ સૌનો સાથ સૌનો વિકાસ, અને અમે ગામડાના છેવાડાના માનમય ઉઠી રોડ રસ્તા ઘર વિહોણા આધાર કાર્ડ એ કાંઈ તાલુકા પંચાયતની તમામ લગતી વસ્તુનો અમારો અતિત પ્રયત્ન હતો। અમારા નવા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા છે પ્રવીણાબેન હુંબલ, હું પણ તેમની સાથે રહી આજે હજી 80 વર્ષ જેવા આગળના જે 80 વર્ષની અંદર કામ થયા છે એવો જ મારો પ્રવીણાબેનને ખાસ આગ્રહ, અને હું એને એક વાર્તુવાર હેલ્પ કરી અને હજી આથી અમારા ઉપલેટા તાલુકાનો સર્વાંગી વિકાસ વધે, જે અત્યારે અમે 100% કર્યો છે અત્યારે અમારી હજી એવી છે પ્રવીણાબેન અને હું અમે સાથે રહી બે બહેનો પ્રમુખ અને ઉપપ્રમુખ અને અમારા તમામ સદસ્યો સાથે રહી અને તાલુકાનો અમારાથી બનતા પ્રયત્ન કરી અને અમે સારામાં સારો વિકાસ કરશું। અમે અમારી જે આગળની વસ્તુ હજી હમણાં જ લોકાર્પણ હતું 11 પંચાયતનું 1,80,00,000નું, એ પણ અમે એક જબરદસ્તી કામ કરેલું છે અને એવું સરસ કામ કરેલ છે તે બદલ હવે તમામ જે કામો આવશે તેઓ હું પ્રવીણાબેનને સાથ આપી અને હજી આથી સારો વિકાસ થાય એવી હું બાહેંધરી આપી। ભારત માતા કી જય। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી